सोम सर फिजिक्स एक्सपर्ट आराध्य क्लास है। हाँ तो जो दोस्त आज जो है चैप्टर चार समतलमा गति एनो टॉपिक है नियमित वर्तुळ गति। जोरदार से मजा आ जो शू नियमित वर्तुळ गति वर्तुळ गति खबर तो पड़ी कि गोल गोल फरतु हसे कहीं नियमित एटले स्पीड नहीं बदलाती हो स्पीड એટલે ઝડપ નહીં બદલાતી હોય જેમ કે 5 ની ઝડપે પડતો છે તો 5 ની ઝડપે જ પડતો છે ને હા બસ એ જ વેરી ગુડ સૌ પહેલા આને વ્યાખ્યાયિત કરી આપણે શું બને આની વ્યાખ્યા હવે ટેકનિશિયન એથી લખું છું હું વ્યાખ્યા શું બને આની કે અચળ ઝડપથી થતી વર્તુળ ગતિ એટલે નિયમિત ગતિ વેરી ગુડ અચળ ઝડપથી થતી વર્તુળ ગતિ ને નિયમિત વર્તુળ ગતિ કહેવાય અચળ ઝડપ યાદ રાખજો એટલે આખી ગતિ દરમિયાન ઝડપ નહીં બદલાતી હો ઝડપ નથી બદલાતી યાદ રાખજે હમણાં આગળ ભી સમજાવીશ ઓકે હવે હું સિમ્પલ એક્ઝામ્પલ તો સેટ કરી શું સેટ કરી જો ચિત્ર દોરીએ ને મસ્ત મજાનું सपोज आगे वर्तुल मार्ग छे हम देवा वर्तुल मार्ग गोरे से डार्क करवा दे अरे नानो पड़े वर्तुल से मोटो ले लिए आपरे यहां चिंता छे गणुज जो बोर्ड मोटो दूरवा वधारा पैसा नहीं लगवाना बराबर सपोज प्रारंभ में कोई कण अहीं छे धारो के आर स्थान सदिश धरावता पी बिंदु आगळ छे कोई पण आ बिंदु गयो छे पी અને અહીંયા ટાઈમ શું હશે સપોઝ t સમય છે બરાબર અને અહીંયાનો વેગ શું હશે v ઓકે નો પ્રોબ્લેમ થોડાક સમય પછી કણ ફરતા 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 આમ છે આ દિશામાં ભ્રમણ કરે એટલે ફરતા ફરતા અહીંયા આવે તો સપોઝ આ બિંદુને નામ આપી દઈએ આપણે p' હેને એનો સ્થાન સદિશ બનાવી દઈએ r' મારી મરજીથી નામકરણ કરું છું એટલે કણ એકવાર અહીંયા હતો થોડી વાર પછી જોયો તો અહીંયા દેખાયો તે બધાને નામ આપું છું ખાલી નામ આપું છું જેની ફિઝિક્સ ચાલુ નહીં કર્યું હા અહીંયા એનું વેગને શું નામ આપી દઈએ v' ઓકે વેગ કઈ રીતે દોરવાનો હોય કોઈ પણ પદાર્થને એના ગતિ માર્ગ પર જે બાજુએ જતો હોય ને એ બાજુ સ્પર્શક દોરીએ ને તો વેગની દિશા મળે ખબર છે ને હા તો અહીંયા આગળ વેગનો સ્પર્શક આમ છે મસ્ત यस अबे राइट ओके અને અહીંયા આગળ આમ જતું મળશે આમ સિમ્પલ છે બરાબર ઓકે તો આ જે ચિત્ર દોર્યું છે ને દોસ્તો દોર્યું છે એની જે લખતો અચ્છા અહીંયા ટાઈમ કેટલો લેવાનો અહીંયા t લીધો તો અહીંયા લીધો ને t પ્લસ ડેલ્ટા t સમય અને તો આ ચિત્ર પરથી તારી જોડે લખવા માટે ઘણું બધું છે દોસ્તો બિલકુલ તું નિશ્ચિંત રહે જો सारा सारा ત્રણ ચાર પોઈન્ટ લખીએ છે પણ બેસી લખવું પડશે ને લખતી હોય તો હા જો શું પોઈન્ટ બને એ ચિત્રમાં કે કઈ શું દેખાય છે કે અહીંયા દેખાય છે ટેકનિક છે કે શું લખું છું હા ચિત્રમાં તો દેખાય છે ઓર બે તો વર્તુળ ભી બરાબર નહીં આવે એ છોકરા સમજી લેજો પ્રોપર સર્કલ જો પાછું દોરીશ નહીં માંડ વિડિયો શૂટ થાય આખો દી વિડિયો ક્ષેત્ર ચળડ લગો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ કણનો v ઝડપથી થતી વર્તુળ ગતિને ધ્યાનમાં લો શું લખશું કોઈ બે v આટલો બોલો ને હા કોઈ કણની v ઝડપથી વર્તુળ માર્ગ પર થતી ગતિને ધ્યાનમાં લો ઓકે લઈ લીધી ધ્યાનમાં હવે શું અરે છે ને શું કે આર અહીંયા ઉગમ બિંદુને અનુલક્ષીને આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી આગળ ટી સમયે કણનો વેગ શું છે વી આ બધું લખવાનું છું કે ટી સમયે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ P આગળ મેં જોયું તો કણનો વેગ શું દેખાયો મને V હા લખી દો
टी समय आर स्थान सदिश धरावता पी आगळ कण नो वेग पहुंची गयो पी छे ओके પછી નેક્સ્ટ પોઈન્ટ એના પરથી જ કોપી છું કે ટી પ્લસ ડેલ્ટા ટી સમયે બધું ડેશ ડેશ છે તો ટી પ્લસ ડેલ્ટા ટી સમયે આર ડેશ સ્થાન સદિશ ધરાવતા પી ડેશ આગળ કણનો વેગ વી ડેશ છે ક્લિયર છે અચ્છા આજે બે થી દોર્યા છે એ સ્પર્શક પ્રમાણે દોરે છે તો લખો શું લખશું બે વિશે એવી કણના વેગ गति की दिशा में स्पर्शक मुजब दर्शाया छे कण ना वेग गति की दिशा में स्पर्शक मुजब दर्शाया छे क्लियर बस नियमित वर्तुळ गति में अलग अलग पैटर्न ना प्रश्नों पूछे थियरी गति तो इंट्रोडक्शन आटलू तो तारे लखवुं ज पड़शे आटली इंट्रोडक्शन व्याख्या अने आ चार मुद्दा जे चित्रमां नहीं दिखाय छे हवे आमां जात जातना प्रश्नो शुरू थाय तो पहेलो प्रश्न आ जग्यामां लई आवडे पहेलो प्रश्न प्रश्न नंबर 1 शुं पूछाय एवुं पूछाय के नियमित वर्तुळ गतिनो जे प्रवेग छे ने एनी दिशा केन्द्र तरफ छे एवुं समजाई आपो तो समझाई छूं ने चला प्रश्न छूं के प्रवेग की दिशा केंद्र तरफ होय एवुं समझाओ आ पहेलो प्रश्न तो जो भी आ तो ओपनिंग आटलू तो लखवुं पड़शे तारे चित्र साथे हवे प्रवेग विशे आपणे फोकस करीए तो शुं करवानुं एक काम करो अहीं टीचरे आम रेफरन्स लाइन बनाई हवे बधा चित्रने आ लाइनने ध्यानमां राखीने बोलीशुं बराबर दौरी ना जी ने अनुलक्षी सरवाळा माटे त्रिकोणनो नियम कहेवाय तो खबर छे ने यार
हाँ जो आज शीर्ष पूछ देगा ये शीर्ष पूछ रो मतलब कि आप यूनो सर्वाड़ो आता है तो डेल्टा आर प्लस आर वन को सर्वाड़ो आर टू है अगर आर वन ने मिल रही ना तो डेल्टा आर बराबर आर टू माइनस आर वन है कि नहीं डेल्टा आर के लिए अंतिम माइनस प्रारंभिक है कि नहीं परफेक्ट तो अच्छे सदिशों ना त्रिकोण सर्वाड़ो नियम से तो ये रीते अहीं डेल्टा आर पण दूर हशे ने आम जो हम सीधो हम हाँ थोड़ो रेड करो ने पण हाँ डेल्टा आर हवे लख तो पछी शुं लखीश के सदिशोना सरवाळाना त्रिकोणना नियम परथी डेल्टा बी अने डेल्टा आर दोर्या छे वेरी गुड लख सदिशो माटेना सरवाळा नियम परथी सदिशोना सरवाळाना त्रिकोणना नियम परथी डेल्टा बी अने डेल्टा आर दोर्या छे ओके अरे तने एक साइड प्रवेग की दिशा समझाओ ने शुं मंडी पड़े अरे भाई तने खबर नहीं प्रवेग की दिशा क्या हो सरेराश प्रवेग की दिशा वेगना फेरफार की दिशा में हो प्रवेग की दिशा क्या हो वेगना फेरफार की दिशा माने हाँ तो जो वेग में फेरफार आ जाए छे तो ऑब्वियसली इट्स वेरी कॉमन सेंस के प्रवेग पर आदि समाज कौन से ने आदि साइड ले तो सीधी केंद्र तरफ जाए साबित થઈ ગયું બે સાબિત થઈ ગયું આપણે લખવું પડશે મેથેમેટિકલી થોડું લખવું પડશે ચલો લખીએ છીએ સરેરાશ પ્રવેગનું સૂત્ર લખવું પડશે આ સૂત્રમાં દેખાશે ને કે આ બીજું ડેલ્ટા બી અને આની દિશા એક સમાન છે તો લખવું પડશે આમ सरेराश प्रवेग ए डेल्टा बी की दिशा में होय जे एक्चुअली यहां केंद्र तरफ छे तयु साबित आ तो सरेराश प्रवेग साबित हो अबे जो समय काल अत्यंत सूक्ष्म लो तो ए टाइम है सरेराश प्रवेग ए जे तत्कालीन प्रवेग बी केवे हां तो एनी दिशा पण ए रीते जो लखी दो जो समय काल अत्यंत सूक्ष्म होय सूक्ष्म ने डेल्टा टी टेंड्स टू 0 होय तो सरेराश प्रवेग इज इक्वल्स टू तत्कालीन प्रवेग माने एनी दिशा पण आना कारणे केंद्र तरफ જ આવે બે યાર જે સરેરાશ પ્રવેગ છે એ તરો તત્કાલીન પ્રવેગ છે આ સિચ્યુએશન માટે તો સરેરાશ પ્રવેગ તો ઓલરેડી ખબર છે કેન્દ્ર પર છે આ દેખાય તો એ ટાઈમે તત્કાલીન પ્રવેગ બી કેન્દ્ર તરફ હોય ને હા જો બહુ મોસ્ટ સેન્ટેન્સ સાબિત આ પ્રશ્નનો જવાબ તને મળી ગયો થિયરીકલી અત્યારે આપણે સ્ક્રીનશોટ લેવો પડશે કેમ કે આવી હજી આવા બીજા બે પ્રશ્ન છે જે આમાં હું સોલ્વ કરીશ જો એક્ઝામમાં પૂછાશે કે અચળ ઝડપની આ નિયમિત વર્તુળ ગતિ એટલે શું પ્રવેગની દિશા કેન્દ્ર તરફ છે એવું સાબિત કરો તો વ્યાખ્યા ચિત્ર આટલું ઓપનિંગ અને લખવાનો ને હજી તને બહુ હવા દો એટલે ચિત્ર દૂર નાખજે સૂક્ષ્મ સમયગાળા માટેનું આ મસ્ત सर्कल सूक्ष्म समय गाळा ना टाइम में प्रवेग दर आम જ છે બરાબર ને આ એક છે પૂરું ચાલ છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓકે ચાલ તો સ્ક્રીનશોટ લઈ લે 1 2 એન્ડ 3 આય ચલો ચલો સ્ક્રીનશોટ થઈ ગયો તમારે હવે આમાં એક બે સારા પોઈન્ટ હવે રહી રહી યાદ આયા તું સ્ક્રીનશોટ લે તો તું પોઝ કરીને પાણી પીતો તો મસ્ત વિડિયો જોઈ બોર્ડ તો યાદ આયા यारो आखी चर्चा में एक तो खबर ना पड़ी कि प्रवेग उत्पन्न केम थयो भाई वेग में फेरफार થાય છે क्या થાય છે એ ભાઈ ફેરફાર ના થતો તો મેં અહીંયા બી નામ આપ્યું અને અહીંયા બી ડેશ નામ આપું છું નામ અલગ અલગ આપ્યા મતલબ વેગ માં ફેરફાર થયો પણ તમને પાછું કહે છે ઝડપ તો અચળ નહીં અરે ઝડપ અચળ છે વેગ થોડો અચળ છે બંને એક નથી ઝડપ અલગ ચીજ હે વેગ અલગ ચીજ હે तू समझ आगे भी 500 बार समझा चुका हूं कि आपने जो वेग लगती है ना कि भी 5 जे कैरेट आ वेग छे એની અંદર નું ફક્ત આ પદ છે ને ઝડપ કહેવાય મૂલ્ય સ્પીડ અને આ દિશા કહેવાય આ બે ભેગા થાય ને ત્યારે વેગ બને હ ખાલી આટલાને ઝડપ કહેવાય હવે દિશા તો બદલાય છે તે જોયું નહીં
પદાર્થ અહીંયા હોય તેને દિશાંગ હોય, પદાર્થ અહીંયા તેને દિશાંગ હોય, અને દિશાંગ આમ દિશાઓ તો વારંવાર બદલાય છે વેગની, તો આ પદ બદલાય છે ને એનો મતલબ આ વેગમાં કોક ને કોક કંઈક ને કંઈક પ્રકારનો ફેરફાર ક્યાંક તો થઈ રહ્યો છે, ભલે દિશામાં થતો હોય કે મૂલ્યમાં થતો હોય, આ ઘટનામાં દિશામાં ફેરફાર થઈ રહ્યો છે ને, હા તો વેગમાં કંઈક ફેરફાર થયો ને, ધેટ લીડ્સ ટુ જનરેટ ધ એક્સેલરેટર, એના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય, વેગમાં કંઈક ફેરફાર થતો હોય, ભલે આમાં ના થાય આમાં થતો હોય, હે ને, હા તો બહુ સિમ્પલ, એ ક્યાંક લખવાનું થઈ ગયું, તો અહીંયા મસ્ત ડાયલોગ એડ કરો સ્ટાર્ટિંગમાં, પછી આ ચાલુ કરો, પહેલો ડાયલોગ શું લખીશ કે અહીં વેગની દિશા દરેક બિંદુએ બદલાય છે તેથી પ્રવેગ ઉત્પન્ન થાય છે, આ ડાયલોગ લખજે પહેલા, શું લખીશ અહીંયા, અહીં વેગની દિશા દરેક બિંદુએ બદલાય છે તેથી પ્રવેગ ઉત્પન્ન થાય છે, અને છેલ્લે લખ આ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ છે, તો આવા પ્રવેગને શું કહેવાય, ખબર છે, આવા પ્રવેગને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ, શું કહેવાય એને, કેન્દ્રગામી પ્રવેગ, અથવા તો જો ત્રિજ્યા ઉપર આવે આમ પ્રવેગ જ્યારે બી દોરીશ ને આમ કેન્દ્ર તરફ આવશે, એટલે ત્રિજ્યા ઉપર આવશે એટલે આને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવાય, બે નામ લખજે અને એન્ડમાં અહીંયા, હા હવે ક્લિયર, હવે સેટિસ્ફેક્શન તો ઓકે છે, ક્લિયર, ચલો હવે આ કેટેગરીમાં બીજો પ્રશ્ન બને ને, શું કે પ્રવેગની દિશા કેન્દ્ર તરફ છે સાબિત કરી નાખ્યું, પ્રવેગ કેમ ઉત્પન્ન થયો એ બી ખબર પડી ગઈ કે દિશામાં ફેરફાર થાય છે, પ્રવેગના નામ શું છે આપણે નામ છે એ બી ખબર પડી, પણ હવે આ ટાઈપના પ્રવેગનું કોઈ સૂત્ર છે, યસ બિલકુલ છે દોસ્ત, ગભરાઈશ નહીં, તું ખાલી આ ઝંડો પકડી ના રાખીશ કે પ્રવેગ એટલે આ સૂત્ર થાય, ઇસ ટાઈપ કે પ્રવેગ કે લિએ એક સ્પેસિફાઈડ ફોર્મ્યુલા હૈ વો હમકો ભી સાબિત કરના હૈ, ચલો પ્રશ્ન નંબર 2 કે આ કેન્દ્ર ગામી ટાઈપનો જે પ્રવેગ આ લાયા આપણે નવો, હા એનું કોઈ સૂત્ર હલે છે ને, પ્રશ્ન તો લખ કે શું કે કેન્દ્ર ગામી પ્રવેગ નું આ સૂત્ર તારો v સ્ક્વેર અપોન r સૂત્ર તારો, તો આમાં એ જ કરવાનું, પેલા વ્યાખ્યા લખવાની, આ ચિત્ર લેવાના, આટલું ઇન્ટ્રોડક્શન અને ડાયરેક્ટ આ ચાલુ કરવાનું, બરાબર, ચલો જુઓ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારે વેરી ઇઝી, ધ્યાન દીજો હું અહીંયા આ કોણ છે ને આટલું કરું ડેલ્ટા થીટા, આમ તો સમમિતિ અને ક્લિયર મેથેમેટિક્સ શું કહે છે કે અહીંયા પણ ડેલ્ટા થીટા થાય, અરે તું 11 માં ભણે છે જા 7 માં 8 માં નંબર સાહેબ જોડે જા અને કોનો પરિધી શીખી લે દોસ્ત, હા જો આ ડેલ્ટા થીટા તો આપણ ડેલ્ટા થીટા હોય, ઓકે નો પ્રોબ્લેમ, તો લખો આર્ગ્યુમેન્ટ શું, સ્ટાર્ટિંગ આર્ગ્યુમેન્ટ શું થશે કે ભઈ r સદિશ અને r ડેશ સદિશ વચ્ચે ખૂણો ડેલ્ટા થીટા છે, તેથી v અને b ડેશ વચ્ચે પણ ખૂણો શું થશે ડેલ્ટા થીટા, લખો r સદિશ અને r ડેશ સદિશ વચ્ચે ખૂણો ડેલ્ટા થીટા, તેથી v સદિશ અને અહીં ચોખ્ખું દેખાય છે, અમે કઈ નાના બચ્ચાઓ નથી, અમને દેખાય છે કે આર સદિશ નું મૂલ્ય લો કે r ડે સદિશ નું મૂલ્ય લો, બધાની લંબાઈ મૂલ્ય સરખું છે, તથા વેગમાં પણ એવું છે, વેગ નું મૂલ્ય તો સરખું છે ને, હજુ તો પાછો ગોતે ચડ્યો કે સાહેબ હમણાં કહેતા હતા વેગ, અરે યાર વેગ નું મૂલ્ય સરખું છે, આ આ પદ નું મૂલ્ય કહેવાય, હા વેગ નું મૂલ્ય તો સમાન જ છે ને ઝડપ, હા અને ઝડપ ને શું નામ આપ્યું છે આપણે v, ઓકે અચ્છા આ બધી સિચ્યુએશન પરથી આ બે ત્રિકોણમાં સમરૂપ થતી રહે, કયા બે ત્રિકોણ ભાઈ, આ o p p ડેશ અને g h i આ બે માં સમરૂપ થઈ ગયા, લવ ટાઇટલ મસ્ત, કે આમ ત્રિકોણ o p p ડેશ અને ત્રિકોણ g h i સમરૂપ છે, હવે સમરૂપ કલે તો આપણે જે જો બતાવે તે લેવે, અહીંથી આ o p લેવાના તો સામેથી g h લેવાનો, ચલો લઈ લો o p upon g h, પછી અહીંથી p p ડેશ લીધું તો સામેથી h i લો, ખબર છે દસમું ભણ્યા છે ના, તો પીપી ડેસ સામે શું લેવાનું એચ આઈ, નો પ્રોબ્લેમ, હવે માપ લખો બધા ઉપી આજુ આર દેખાય છે ને, હા જી એચ
એનું મૂલ્ય છે બી હા પીપીડીએસ અરે ડેલ્ટા આર એચઆઈ અરે ડેલ્ટા બી હા હા ચલો ડેલ્ટા બી ને કરતા બનાવો તો તું સામે દે હા હા ક્લિયર છે એનું હવે ટી વડે ભાગ ડેલ્ટા ટી વડે ભાગી દો બે બાજુ ડેલ્ટા ટી વડે આને બાજુ ડેલ્ટા ટી વડે આને પણ બાજુ હવે જો દો સમયગાળો બહુ નાનો હોય તો પછી આ પદ છે ને ઝડપ કહેવાય સમજાવું સમજાવું ગૌરેશ ને તો સમયગાળો નાનો હોય ઝડપ કહેવાય તો આને શું કહેવાય સરેરાશ પ્રવેગ પણ સમયગાળો નાનો હોય તો આને તત્કાલીન પ્રવેગ કીધું કહેવાય ને હા તો આ થઈ ગયું પ્રવેગ v / r અને આને કહેવાય ઝડપ લે આઈ ગયું બે પ્રવેગ બરાબર v² / r ગૌરવાનું નહીં ચલો આવું કેમ ઓ ભાઈ સાહેબ થોડું તો ભગવાન માથે રાખ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એટલે વેગ ના થાય થાય ને પણ અહીંયા ના થાય અહીંયા લોચો છે એટલે આવો સમય નું આ ઓપ્શન રેડ કલર નું લેવું પડે ખતરા ઓપ્શન છે જો કેમ ના થાય બધા બોલ એક્ચ્યુઅલી ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી આ છે ડેલ્ટા આર પણ તારા કોને કાઢેલું અંતર આ નથી લે ઝડપ એટલે શું થાય અંતર ભાગ્યા સમય થાય કરે સી બીજો ખૂબ ડેન્જરસ કોન્સેપ્ટ છે જો તું ફિઝિક્સ ને અંદર થી સમજનારો બાળક છે તો ખાસ આ સી જે આપો તને એમને ખબર પડી ગઈ જો ફિઝિક્સ ને ડીપ માં ના જો તારો જવાબ આવી ગયો છે તો વિડિયો આગળ વધ 2 મિનિટ કુદાઈ દે હા જો ઝડપ આ ખોટું શું છે આપણે સમજાવું તને ભૂલ શું છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય હવે તારા કોણે એથી આ અંતર કાપ્યું છે તો આ અંતર તો શું થાય ચાપ પીપીડીએસ થાય થાય કે થાય હા પણ તે તો આ સીધું અંતર ને અંદર સમજી લીધું છે તો ખોટું છે ને પણ સમયગાળો તો સૂક્ષ્મ હોય ને તો આ અને આ ચાપનું ડિસ્ટન્સ લગભગ સરખું હોય તો ચાલે તો સેટ થઈ જાય સમજે એટલે આ વિદર ભૈયા લીધો હા આ ભૂલ પર ખાસ નજર મારજે ઓ ચલ તારું કામ દે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારી દીધું ચલ સ્ક્રીનશોટ લઈ લે 1 2 એન્ડ 3 ઓકે દોસ્ત હવે પાછો ત્રીજો પ્રશ્ન કે કેન્દ્રગામી પ્રવેગ એટલે આ તો લખવાનું જો હા કેન્દ્રગામી પ્રવેગ v² / r સમીકરણ એ કે અક્ષર બગડી ગયા ત્યાં વિડિયો માં આવો v² / r બોલ્યું ચલો હવે તું ધ્યાન થી શીખજે બોલ રેખીય ઝડપ તો તું જાણે જ છે એક બીજી બી ઝડપ છે કોણીય ઝડપ રેખીય ઝડપ એટલે રેખીય ગતિ થતી હોય ત્યારે રેખીય ઝડપ આવે અને કોઈ ચાક બદલી કરતું ને ત્યાં કોણીય ઝડપ આવે હું શીખવાડીશ ગભરેશ ને એમ એમ નહીં જવા દો પેલા ટાઈટલ માં રેખીય ઝડપ એટલે એ તો ખબર જ છે અંતર ભાગ્યા સમય સમય તો ડેલ્ટા ટી છે અંતર ક્યાં છે તારા ટેકનિકલી જે પદ લંબાઈ કાપી છે અંતર એટલે કે આ હા તો શું છે પીપી ડેશ ચાપ પીપીડેસ ચાપ છે ને તો ચાપ એટલે શું થાય ભાઈ ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય ચાપ એટલે રાઉ ના કરો ચાપ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા છે ને સૂત્ર તો અહીંયા જો આ ચાપ ના કારણે ખૂણો કેટલો દેખાય છે ડેલ્ટા થીટા ત્રિજ્યા સુધી ગઈ છે આ વાત પૂરી છે કે નહીં લઈ લે ખૂણો ઇન્ટુ ત્રિજ્યા ડેલ્ટા ટી આ આ પદ્ધતિ છે ને કોણીય ઝડપ કહેવાય ક્યાંથી આવી જાય હવે એ તો મારે બે સમજાવવું પડશે તને નવું બચ્ચું છે જો કોણીય ઝડપ શબ્દ શું છે સમજ લે જિંદગી મેં કામ આવેગા આ ચિત્રની જરૂર નહીં અત્યારે તો એને સમજાવો સમજાવો શું થિયરી માં એડ કરી દેજે કે કોણીય ઝડપ જે રેખીય ઝડપ એટલે શું થાય રેખીય અંતર ભાગ્યા સમય એ જ રીતે કોણીય ઝડપ ની સંજ્ઞા છે ઓમેગા કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય કોણીય અંતર એટલે ખૂણો ખૂણો કેટલો છે ડેલ્ટા થીટા હા સિમ્પલ જેમ રેખીય ઝડપમાં તું
સાદુ અંતર લે છે સુરેખ અંતર લે છે એ જ રીતે કોણીય ઝડપમાં ત્યારે કોણીય અંતર એટલે ખૂણો લેવાનો કોણ લેવાનો ક્લિયર ઓકે તો આ થિયરીમાં જ રાખજે અને સાઈડમાં થિયરીમાં જ રાખજે બે ટાઇટલમાં આવી કોણીય ઝડપ અને રેખીય ઝડપ જેમ લાઈન પાડજો બરાબર ઓકે ચલો હવે આ કિંમતને સમીકરણ 1 માં પધરાઈ દો તો પધરાઈ દો કોણ ના પાડે છે સમીકરણ 1 માં મૂકતા ચલો મૂકો v સ્ક્વેર / r v સ્ક્વેર એટલે આ સ્ક્વેર તો ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર / r r ઉમેર્યા જવાબ આવ્યો r ઓમેગા સ્ક્વેર આ એટલે કેન્દ્રગામી પ્રવેગ બોલાઈ મજા પણ આને હજી આવૃત્તિના પદમાં બતાવવાનું છે વે યાર આ તો તકલીફ છે તકલીફ વેની મજેદાર વસ્તુ છે જો બતાવો હવે શું કરવાનું ઓ ક્લિયર થઈ ગયું આવૃત્તિ નું કનેક્શન છે ને અહીંથી બને આવૃત્તિ એટલે આવર્ત કાળ નું વ્યસ્ત સમજાવવા માટે બાકી તો યાદ રાખી દીધી એક સ્ટેપ માં તો ચાલશે તારો કામ તો થઈ જશે આવર્ત કાળ નું વ્યસ્ત ને આવૃત્તિ એટલે 1/t આમ 1 કેપિટલ t ને એટલે આવૃત્તિ કહેવાય આટલી ખબર છે મને ક્યાંક ગણ્યું છું તો અહીંયા ક્રિએટ કરી લેજો તને ખબર છે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા / ડેલ્ટા ટાઈમ આ તો ખબર છે હવે જો આખું એક સર્કલ આમ પૂરું થાય ખૂણો કેટલો બને 2 પાઈ અરે અહીંથી આમ આટલું સર્કલ પૂરું કરે તો પાઈ / 2 ખૂણો બને પછી આટલે જાય તો પાઈ 3 / 2 અને આખું પૂરું કરે તો એટલે ટૂંકમાં એક આખા ભ્રમણમાં ખૂણો કેટલો બને 2 પાઈ અને એક આખા ભ્રમણમાં સમય કેટલો લાગે આવર્તકાળ હા એક ભ્રમણ પૂરું કરવા માટે લાગેલો સમય આવર્તકાળ ઓકે હવે આ જવાબ 1/t દેખાય છે ને એ શું થઈ જાય f 1/t એટલે ઓમેગા બરાબર 2 પાઈ / u ને યસ તો પધરાઈ દે આમાં નામ આપી દો ને સમીકરણ 2 તો લખી દો સમીકરણ 2 માં પધરાવતા ચલો બતાઈએ સમીકરણ 2 શું છે r ઓમેગા સ્ક્વેર ઓમેગા અહીં મૂકી દો 2 પાઈ f તો શું થશે r 4 પાઈ સ્ક્વેર x સ્ક્વેર અરે આઈ યુ વોસ જામ પડી ગયો યસ આન્સર આમ ઈઝી છે પણ તમારી માટે ઘણું બધું આ નવું નવું પહેલી વાર છે એટલે આ યાદ રાખવું પડશે ઓમેગા નું સૂત્ર છે 2 / 20 યાદ રાખજે દાખલામાં એક નંબર છે હેને આ તો છે ખૂણો ભાગ્યા સમય આવી સ્પેશિયલ સૂત્ર છે 2 / 20 ઓકે વિડિયો ગમ્યો લાગ્યું તને કે સારી મહેનત કરી છે પ્રોપર પ્રયત્ન કર્યો છે ઝીણી ઝીણી બાબતો સમજાવવાનો ત્રણ કેટેગરી છે આની પહેલા પ્રશ્નમાં પ્રવેગની દિશા કેન્દ્ર તરફ બતાવવાની હતી બીજા પ્રશ્નમાં આ તારવાનું હતું અને ત્રીજા પ્રશ્નમાં ઓમેગા ને એફ લાવવાના હતા ત્રણે ટાઈપના પ્રશ્નોમાં તમારે ઇન્ટ્રોડક્શન આપું લેવાનું દર વખતે બરાબર ત્રણ ટાઈપના પ્રશ્નો બને છે દોસ્ત કમેન્ટમાં લખ કે સાહેબ મજા આવી તારા ભાઈ બંધુ બી મોકલ તારે મજા આવશે ને ચાલ બાય તારે સ્ક્રીનશોટ લેવો છે લઈ લે બાય